ને હું જોઉં છું કે મારા વિડીયો બહુ ઓછા જોવાય છે અને ગાય માતાને પાણી પાય છે જી રામ રામ સીતારામ જય માતાજી બધાયને તો કાલના વ્લોગમાં મેં કીધું હતું કે ગાય માતા આવે છે જેની સેવા કરવાની છે આપણે અને એનો પગ ભાંગેલો છે પાછળનો તો જો મિત્રો પહેલાં હું અહીંથી બતાવી દઉં બાજી જતી પાછળનો ભગ ભાંગી ગયેલો છે ગાયનો અને હજી એમની ઉતરે છોટા હાથી છે ને એમાં મગાવી કેમ કે બીજા બધા વાહનમાં બોલેરો હોય બીજી ફોર વ્હીલર હોય ને ઊંચી પડે અને આ નીચી છે એટલે એને આમ ચડાવવામાં આસાની રહી માણસને આસાની રહી અને ગાયની અંદર આમ ગાડીમાં ચડવામાં આસાની રહી તો ગાયમાં તો આવી ગયા હવે હું નજીકથી દેખાડો હજી એને કઈ રીતે ઉતારવાની કઈ રીતે એ તો બધું કરવું પડશે હજી જો આ ગાડી તો હજી માણસ ભેગા કરવા પડશે કેમકે એક બે ભાઈઓ આવી જાય ને કો તો ગાડી સહેલાઈથી નીચે ઉતરી જાય ને તો મિત્રો આપણે કોઈ માણસને આશા રાખ્યા વગર જાતે ઉતારી લીધી કેમ કે સેવા આપણે કરવી છે તો શરૂઆતથી આપણે કરવી જોઈએ તો જોઈ લો તો જો મિત્રો હવે નિરાવ કરી દઈએ એ પ્રભુ ઊભી જ્યારે થાય ત્યારે પનીર આવતો ખવડાવીએ ભૂખી આવી છે ત્યાંથી આ એનો વાછડો જ્યાં સુધી ગાય ઢાળિયામાં ન જાય ત્યાં સુધી વાછડા નહીં રહેવા જેવું પૂછે જોવાય ભાઈ તો મિત્રો હવે પ્લાસ્ટર મારવાની તૈયારી થઈ ગઈ છે પાટો બાંધ્યું હાલો હવે હું જાઉં છું ત્યાં પડવાનો નથી એટલે સારું છે હવે તો ગોટો વળી દે જો મિત્રો આ ગાયને બિચારીને આપણે સેવા કરવા જ લાવ્યા છે બોલવાનું બચ્ચું છે સામે અને આનો બિચારીનો પગ બિલકુલ પાણી ગયો તમે જોઈ શકો છો જો આમ આ તો મારો જીગર ને ચાલ તે આમ ખાવ પાછો વાળીને બતાવવું એવું ને આમ જોવો તમે જુઓ ને ખાવ ભાંગી ગયો પાછો વળી જાય છે આમ આમ બધી બસ સાંભળીને આધાર જ છે જો બાકી કઈ છે ને આ બસ બસ જો બિલકુલ ભાંગી ગયેલો છે અને આપણે પ્લાસ્ટરમાં આટલું જ અલગ જ થઈ ગયો છે પ્લાસ્ટર મારીને આપણે સારી બનાવવાની છે આની વ્યવસ્થિત તો મિત્રો પ્લાસ્ટર અત્યારે નથી મારવાનું કેમ કે હાડકાના બે ભાગ થઈ ગયા તો સાદો પાટો બાંધી એને હાડકાને મજબૂત બનાવે અને જોડી દે ત્યારબાદ પ્લાસ્ટર મારી દે એટલે કે પ્લાસ્ટરવાળો જે પાટો હોય ને એનાથી એનો પગ પૂરેપૂરો સારો થઈ જાય હોજે ઉતરી જાય બધી રીતે રાહત મળે ગાયને અને અત્યારે ખીલ્લો નાખે છે ને અત્યારે ખીલ્લો નાખે ગાયને બાંધવા માટે બેન માતા ભવડો મળી હા ઓલા ગાય ભેગા લઈ લીધો ઓલા ગાય ભેગા લઈ લીધો હા ને પણ કઈ થાય લાકડું
બરોબર મગજ વાપરું ગાય પાટું મારવા જાય ને તે પેલા આગળ પગ લે આ પગ મારવા હા પછી વાહે લે અને તમારા પગ અહીંયા આગળ હતા આ સાઈડ અને બિચારી દવા બવા બધું વ્યવસ્થિત કરી નાના મોટું જવું હોય તાત્કાલિક પગ હાથ જોવું મળી જાય ને એવું કરવાનું છોડી ના તો આપડે કામ પૂરું થઈ ગયું ભાઈ
જો મિત્ર ગાયને આપણે પાટો મારી દીધો છે પણ અત્યારે એને ઓરી તાજો આટક્યો હાવ ભાંજી પગ આમ પાછો આમ બિલકુલ વળી જાય છે હાવ આટક્યું ભાંજેલું છે એટલે તાજો વાગેલું છે આમાં પ્લાસ્ટર ન મારીએ કાંઈ પહેલો અત્યારે હું ચામડી હળી જાય પછી અંદર રસી પાક પડી જાય એવું મળે થાવ એટલે પહેલો એને કાચું પ્લાસ્ટર આપણે મળ્યું આ પાંચ છ જમણ રાખવાનું દવા ઇન્જેક્શન આપવાનું પૂરેપૂરું ખાવા પીવા દેવાનું એટલે એને હાડકા ફરતી માટી આવતી પાંચ છ જમણ પછી એને છે ને ઉપર થોડીક માટી આવી જાય અને હાડકું હંધાવા મળે પછી આપણે આ ખોલી નાખવાનું અને ચૂનાવાળું ઓરિજિનલ પ્લાસ્ટર મારી દેવાનું કે જેમાં તમે આમ ખીલી મારો ને અથોડાથી તોય ખીલી અંદર ન જેવું પ્લાસ્ટર મારી દેવાનું એટલે એની સાંભળી હળે નહીં પાકે નહીં કમ્પ્લીટ હાઈ ક્લાસ થઈ ગયા થઈ જ આ મારાથી હું તો એવું માનું આપણે એની સેવા કરવી છે એટલે મટી જાય આમ. તો જો મિત્રો આ દાદા પણ સેવાનો લાભ લે છે અત્યારે અને ગાય માતાને પાણી પાય છે જેમ કે અત્યારે જો જેમ કે પહેલા જે વ્યક્તિ આવ્યા હતા જે ભાઈ એ પાટો બાંધવામાં મદદ કરતા હતા મારે હજી કંઈ એટલું બધું જબરું કામ ન કરાય અને આ દાદા અહીં આવી ચડ્યા તો હવે પાણી પાવાનો લાભ દાદા લે છે જુઓ બસ એટલી સેવા કરે તો તેને ઘણું પુણ્ય મળશે તો મિત્રો ગાયની બધી સારવાર થઈ ગઈ અને ઇન્જેક્શન એવું દેવાનું તે પણ દેવાઈ ગયા તો અમારી સેવા અને તમારી પ્રાર્થનાથી આ ગાયને આપણે પાછી હાલતી ચાલતી પહેલાં જેવી કરી દેવાની છે મિત્રો તો પ્રાર્થના કરજો અને હું જોઉં છું કે મારા વિડીયો બહુ ઓછા જોવાય છે તો અમારી કંઈ ભૂલ થતી હોય વિડીયોમાં કે અમારાથી કંઈ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો કોમેન્ટમાં કહેજો અને તમારા સપોર્ટ અને સહયોગથી જ હું આગળ વધું છું અને હું આ બધું એ ગાય માતા અને બાકી અન્ય પ્રાણી માટે કરું છું હું મારા માટે નથી કરતી આજે હું તમને ચોખવટથી કહી દઉં કે હું જે આ વિડીયો બનાવું છું કે હું આજે વિડીયો બનાવું છું એ અને જે કાંઈ મહેનત કરું છું એ ગાય માતા અને બીજા અન્ય પ્રાણી માટે કરું છું તો પ્લીઝ મને સપોર્ટ કરજો અને મારાથી કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટમાં પણ કહેજો મને કાંઈ ખોટું નહીં લાગે પણ તમે જેવો પહેલાં શરૂઆતમાં મને સપોર્ટ દીધો એવો જ સપોર્ટ દેતા રહેજો તો હવે મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી.